ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના એસસી એસટી ઓબીસી કેટેગરીના લોકોને અનામતના લાભો મળવા જોઈએ તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજાઈને પ્રદર્શન કર્યું હતું. શિવ શક્તિ ભીમ શક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન સુરત દ્વારા ગુજરાતમાં વર્ષોથી વસવાટ કરતા એસસી એસટી ઓબીસી કેટેગરીના અન્ય પ્રદેશના લોકોને અત્યાર સુધી કોઈપણ જાતના અનામતના લાભો આપવામાં આવતા નથી તો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગત 30 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા અને જેમનું નામ રાજ્યની અનામત સૂચિમાં આવે છે એ એસસી જાતિના લોકો માટે આશાસ્પદ ચુકાદો આપ્યો છે. જોકે તેમ છતાં ગુજરાતમાં અને પ્રદેશમાંથી આવેલા લોકોને આ લાભો અપાતા નથી, જેથી રાજ્યભરના એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોએ ભેગા મળી ગત 9 ફેબ્રુઆરીના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મીટિંગ યોજી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત સોમવારના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ કલેક્ટરલાય કચેરી ખાતે ધરણા યોજી અને રાજ્યમાંથી આવી ગુજરાતની કર્મભૂમિ બનાવનાર એસસી એસટી ઓબીસી કેટેગરીના લોકોને અનામતના લાભ આપવાની માંગ કરી હતી. 40 વર્ષથી ગુજરાત રાજ્યમાં વસતા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને અનામતના લાભ મળવા જોઈએ માટે અમે લોકો લોકશાહી માર્ગે ગાંધીચિંતા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ આ અંધેરી બીજેપી આરએસએસની સરકાર અમારી વાત તરફ ધ્યાન આપતી નથી. પરંતુ 30/8/2018ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જેવો ચુકાદો આપ્યો છે કે ગુજરાત રાજ્યમાં વસતા અને વર્ષોથી વસતા એટલે કે 10-15-20 વર્ષથી વસતા નાગરિકોને જેનું નામ ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં દાખલ છે તેવા નાગરિકોને તે લોકોને જે તે લોકોને અનામતના લાભ મળવા જોઈએ, જાતિ પ્રમાણપત્ર મળવા જોઈએ, નોકરીમાં રિઝર્વેશનના લાભ મળવા જોઈએ. આ નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હમણાં જ આવેલો છે. શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન સુરતના નીજા હેઠળ યોજાયેલ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો જોડાયા હતા. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત.